નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં તો મિત્રો આજના આ વિડીયોમાં બોર્ડ પરીક્ષા બે હજાર ત્રેવીસમાં ધોરણ બાર વિશેષ સમાજશાસ્ત્રમાં વિભાગ બીમાં જે એક બે વાક્યની અંદર જવાબ આપવાના હોય છે તે પ્રશ્ન પૂછાય છે તેનું આઈએમપી જોવાના છીએ તો વિડીયો તમારે છેલ્લે સુધી ને પૂરેપૂરો જોવાનો છે તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ટાઈમના વેસ્ટ કરતાં તો પહેલો પ્રકરણમાં છે પહેલો પ્રશ્ન ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તી કેટલી હતી તો મિત્રો તમે જોઈ શકો છો એકસો ને એકવીસ કરોડ આઠ લાખ ચોપન હજાર નવસો ને સિત્યોતેર હવે નેક્સ્ટ પ્રશ્ન બે જોઈએ પ્રકરણ બેનો પ્રશ્ન છે પહેલો સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિ વિશાળતા એકતા બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ હવે નેક્સ્ટ બીજો પ્રશ્ન પ્રકરણ બેનો છે બીજો લોકવિદ્યા એટલે શું તો લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિભજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ જૈન સમુદાયમાં કયા બે પ્રકાર જોવા મળે છે તો જૈન સમુદાયમાં બે પ્રકાર જોવા મળે છે પહેલો શ્વેતાંબર અને બીજો દિગંબર નેક્સ્ટ છે મિત્રો ચોથો પ્રશ્ન શીખ ધર્મના પાંચ ક કોને કહેવાય છે તો પહેલો ક કેશ બીજો કંધો ત્રીજો કડુ ચોથો કચ્છ ને પોંચો પાંચમો કૃપાણ નેક્સ્ટ છે મિત્રો પાંચમો પ્રશ્ન ભારતમાં બૌદ્ધ ધર્મના ધાર્મિક સ્થાનો કયા ક્યાં આવેલા છે તો સારનાથ સાંચી અને બૌધી ગયા નેક્સ્ટ મિત્રો પ્રકરણ ત્રણ આવે છે પહેલો પ્રશ્ન ભારત સરકારે મંડલ પંચની ભલામણનો અમલ ક્યારથી કર્યો તો આવશે તેર ઓગસ્ટ ઓગણીસો નેવું માં કર્યો તો હવે પ્રકરણનો બીજો પ્રશ્ન બંધારણમાં કયા કયા સમૂહોને વિશિષ્ટ લાભો આપવામાં આવ્યા છે તો પહેલો આવશે અનુસૂચિત જાતિઓ બીજો અનુસૂચિત જનજાતિઓ અને ત્રીજો અન્ય પછાત વર્ગ હવે મિત્રો ત્રીજો પ્રશ્ન છે આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે તો આવશે અનુસૂચિત જનજાતિ હવે મિત્રો ચોથો પ્રશ્ન છે ભારતના આદિવાસીઓએ સંગીતમાં કયા વાચિંદ્રોનો સમાવેશ થાય છે તો આવશે સારંગી વાંસળી તૂર તંબુરો બિન ઢોલ ઘંટ મૃદંગ હવે નેક્સ્ટ ત્રીજો છે ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે ઓગણીસો ને કયું કમિશન નિયમ આવ્યું તો આવશે પક્ષી પંચ નેક્સ્ટ મિત્રો પ્રકરણ ચાર આવશે એનો પહેલો પ્રશ્ન લિંગ પ્રમાણ એટલે શું તો દર હજાર પુરુષોએ મહિલાઓની સંખ્યા એટલે કે લિંગ પ્રમાણ હવે મિત્રો પ્રકરણ ચાર બીજો પ્રશ્ન સેવાનું પૂરું નામ જણાવો તો સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન નેક્સ્ટ મિત્રો ત્રીજો પ્રશ્ન સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો તો ઈસવીસન ઓગણીસો ને સિત્તેરના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હતો નેક્સ્ટ ત્રીજો છે ચોથ પ્રકરણ ચારનો રેણુકા પામેયાએ આપેલી મહિલા સશક્તિકરણની વ્યાખ્યા જણાવો તો મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને ક્ષમતા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો માનવીના રૂપમાં સ્વીકાર થવો તે એટલે કે મહિલા સશક્તિકરણ હવે નેક્સ્ટ પ્રકરણ પાંચ છે પહેલો ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ફર્નિચર યંત્રો મકાનો વગેરે તમે લખી શકો છો બીજો મિત્રો પ્રશ્ન છે અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ચિત્રકલા નૃત્યકલા જ્ઞાન ભાષા વગેરે નેક્સ્ટ બીજો પ્રશ્ન પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો હતો યુરોપિયન પ્રજાના સંપર્કથી પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ થયો નેક્સ્ટ પાંચમો છે પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે તો આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નેક્સ્ટ પ્રકરણ પાંચ પાંચમો પ્રશ્ન ઉદારીકરણની શરૂઆત ભારતમાં ક્યારે કયા સાલથી શરૂ થઈ તો ઈસવીસન ઓગણીસો ને શરૂ થઈ હતી નેક્સ્ટ મિત્રો પં પ્રકરણ છ છે પહેલો પ્રશ્ન ડબલ્યુ 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 નું પૂરું નામ જણાવો તો આ પ્રશ્ન મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે તો એનું થશે વર્લ્ડ વાઇડ વેબ નેક્સ્ટ પ્રકરણ છ વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં કોને અને ક્યારે કર્યો તો જર્મનીમાં ગુટેનબર્ગે ઈસવીસન 1440 ચૌદસો ને ચાલીસમાં કર્યો હતો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ ફિલ્મ ક્યારે પ્રદર્શિત થઈ હતી તો આવશે સાત જુલાઈ 1896 ના રોજ નેક્સ્ટ પ્રકરણ સાત છે એનો પહેલો પ્રશ્ન સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે તો પહેલો રૂઢિવાદી અને બીજો આધુનિકતાવાદી નેક્સ્ટ બીજો પ્રશ્ન નિસ્તબે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો તો સામાજિક ચળવળ ચોક્કસ ધ્યેય હોય છે આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે નેક્સ્ટ બીજો પ્રશ્ન ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ કોણે દર્શાવી છે તો આવશે હર્બર્ટ બ્લુમરે નેક્સ્ટ સાતમો પ્રશ્ન ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે અને કોણે કર્યો તો બે ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો પિસ્તાળીસમી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો નેક્સ્ટ મિત્રો પ્રકરણ આઠ આવશે હવે ટીડીઓનું પૂરું નામ જણાવો તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર નેક્સ્ટ ડીઓનું પૂરું નામ જણાવો તો જિલ્લા વિકાસ અધિકારી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર આઠમો જવાહરલાલ નેહરુ પંચાયતી રાજ વિશે શું કહે છે તો આવશે મહાન ક્રાંતિકારી પ્રયોગ આઠમો તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે તો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે બહુમતીથી ચૂંટાયેલ સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ બને છે નેક્સ્ટ આઠમો પ્રશ્ન છે વીડીઓનું પૂરું નામ જણાવો તો ગ્રામ વિકાસ અધિકારી નવમો પ્રશ્ન છે અપરાધ કોને કહેવાય તો સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન પ્રકરણ નવ બાળ અપરાધી કોને કહેવાય તો સામાન્ય રીતે સાતથી અઢાર વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે હવે પ્રકરણ નવમાં ત્રીજો પ્રશ્ન છે યુવા અજંપાનો અર્થ આપો તો યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે અસંતોષ એટલે યુવા અજંપો પ્રકરણ નવ ચોથો પ્રશ્ન પ્રામાણ પ્રામાણિક શાળાઓના પ્રકાર જણાવો તો પ્રામાણિક શાળાઓના બે પ્રકાર છે પહેલો જુનિયર પ્રામાણિક શાળા બીજો સિનિયર પ્રામાણિક શાળા પ્રકરણ નવમાં પાંચમો પ્રશ્ન છે બોસ્ટેલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી તો ઈસવીસન ઓગણીસો બેમાં ઇંગ્લેન્ડના બોસ્ટેલ શહેરમાં થઈ હતી નેક્સ્ટ દસમો પ્રશ્ન છે પહેલો સા પ્રકરણ દસ છે અને પહેલો પ્રશ્ન સામાજિક વિમુખતા એટલે શું તો જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજની એક પ્રકારનો અળગાપણો અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહે છે બીજો પ્રશ્ન કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે આને કન્યા ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે હવે ત્રીજો પ્રશ્ન છે ઓનર કિલિંગ કોને કહેવાય તો મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હોય તેવો અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવે છે હવે મિત્રો ચોથો પ્રશ્ન છે એચઆઈવી શબ્દનો પૂર્ણ અર્થ આપો તો એચઆઈવી શબ્દનો હ્યુમન ઇમ્યુનો ડિફેન્સી વાયરસ તો મિત્રો આ હતા આપણા વિભાગ બીના આઈએમપી પ્રશ્નો જો તમારે વિભાગ એના પણ આઈએમપી પ્રશ્નો જોતા હોય તો એ એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં જોવા મળી જશે અને તમારે આગળ બધા જ વિષયના વિભાગ વિભાગવાઇઝ આઈએમપી જોતા હોય તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે દરરોજ અમારી ચેનલ પર બધા વિષયના આઈએમપી અપલોડ થતા રહેશે તો મિત્રો થેન્ક યુ અમારો વિડીયો આટલા સુધી જોવા માટે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર ન આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત